કોપરડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના બસો પચાસ વધુ મતદારો તંત્રની બેદરકારીને કારણે ગાઢવી ગ્રુપ ગામ પંચાયતના બંધારણના વોર્ડ નંબર આઠમાં સમાવિષ્ટ બે કિલોમીટરનું અંતર કાપી ડુંગરો ચડીને ધારણમાળ ગામના મૂળ ફળિયાની પ્રાથમિક શાળામાં મતદાન કરવા મજબૂર બન્યા હતા તંત્ર મતદાન કરવા અંગે અનેક પ્રકારના પ્રયાસ કરે છે પરંતુ આવી અનેક સરકારી વહીવટી મતદાર યાદીમાં અનેક પ્રકારના છબરડાઓને ધ્યાનમાં લેવામાં આવતું નથી હોવાની ફરિયાદો ઉઠી રહી છે એક જાણકારી મુજબ આ ટુકવાડા ગામ બસો પચાસથી વધુ મતદારો બીજી ગ્રામ પંચાયતમાંની મતદાર યાદીમાં નામો સામેલ કરી દેવામાં આવ્યા હોવાના છબરડા બહાર આવ્યા હતા જે અંગે ટુકવાડા ગામના સરપંચે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ મતદાર યાદીમાં કોઈ સુધારો ન થતા ડુકવાડા ગામના બસો પચાસ જેટલા મતદારો અને અન્ય ગામમાં બે કિલોમીટર અંતરના ડુંગરો ચડી મતદાન કરવાનું હોય જેથી લોકો મતદાન કરવાની ઈચ્છા હોવા છતાં વયોવૃદ્ધો મતદાન કરવા જઈ શક્યા નથી પહોંચ્યા છે કપરાડાનું જે બોર્ડર વિલેજ છે બોર્ડર બોર્ડરનું ગામ છે ધારણમાળ ધારણમાળ ગામમાં જે ટૂંકવાડા ગામના જે રહેવાસીઓ છે એમને મતદાન મથકે આવવું હોય તો પહાડી ચડીને બીજું જે પંચાયત છે ધારણમાળ ગામે આવવું પડે છે આપણી સાથે એના ગામના એક યુવક છે એમને પૂછશું કે એમનું નામ શું છે ગામ ભાઈ તમારું નામ શું ગામ રાહુલ ભાઈ શું તકલીફ છે તમને અમારે તકલીફ એ છે કે અમારે બે કિલોમીટર જેટલું અમારા ફળિયાથી વોટ આપવા માટે આવવા પડે છે ડુંગર ચડીને અમે એ ઈચ્છીએ છીએ કે અમારું વોટિંગ અમારા ગામમાં આપે નહીં તો પછી રસ્તો અમારા માટે ધારો માલ સુધી આવે કેટલું કિલોમીટર થાય ને તમારે જે ફળિયાની જે વસ્તી કેટલી છે અંદાજે મતદારો કેટલા છે મતદારો કમસે કમ બસોથી બસોથી પણ વધારે છે અને બે થી અઢ કિલોમીટર જેટલું અમારે આવવા અમારી પંચાયત તુકવાડા પંચાયત છે અમારી પંચાયત તુકવાડા છે અને વોટ આપવા માટે માં આવવા પડે છે આપણી સાથે બીજા ભાઈ છે ભાઈ શું છે એના માટે તમે કોઈ સરપંચ યા આગેવાનની કોઈ રજૂઆત કરી શકીએ તમે પણ તમારા પંચાયતથી બીજા પંચાયતમાં મતદાન માટે આવો છો અમે ઘડે વારે ઘરે અમે કરેલી રજૂઆત તો આગળ પહોંચેલી કે નહીં પહોંચેલી તો અમને તેની ખબર અમે તો કેમ કે ગામના રહેવાસી માણસ એટલે અમે તો ઘણીવાર રિક્વેસ્ટ કરેલી ગામ આગેવાન લોકોની સરપંચ લોકોની કે અમારા જે પણ અઢીસોથી ઉપર વોટ છે સાગરમાર ફળિયાની ટુકવાડા ગામના એ અમારા ગામમાં જ જોઈએ જ્યાં પંચાયત ની ઇલેક્શન આવતો હોય ત્યારે મતદાન તમે કઈ જગ્યા કરતા હોય ત્યારે અમે ટુકડામાં જ કરે ટુકડામાં જ કરે છે બાપ દાદા અમે ટુકવાડા માં જ કરતા આવેલા છે અન્ય તાલુકા પંચાયતની ચૂંટણી આવતી હોય જિલ્લાની ચૂંટણી આવે કે ધારાસભ્ય સાગર ફળિયામાં અને તેના લોકો અહીંયા ડુંગર ચડીને હાલે આવતા છે આ જઈ તંય કરીને અહીંયા પહોંચતા છે સરકારની ઇજ્જત ખાતરે અને ઇજ્જતની મર્યાદામાં વોટની મર્યાદા રાખીને આવતા છે ગમે તેમ કરીને ચઢીને આવતા છે પણ આ કેટલી તકલીફ પડે આ બુઝુર્ગોની લાવવાનું નાનલા પોયરાની લાવવાનું અહીંયા આવી જવાનું તો અમારું ભોપાર થઈ જાય આ છે તુકવાડાના સાગરમાં ફળિયાના જે મતદારો તેઓ એ જ કહી રહ્યા છે કે એમનું જે પંચાયત છે તુકવાડા પંચાયત એ એ ફળિયાના મતદારો પંચાયતના ઇલેક્શન વખતે તુકવાડા ગામે જ પ્રાથમિક શાળા મતદાન કરતા હોય છે પરંતુ અન્ય ધારાસભ્ય સાંસદ જિલ્લા પંચાયત ચૂંટણીમાં તેઓ ધારણમાળ ખાતે આવેલો બીજી પંચાયત છે એ ગાઢવી પંચાયત એ પંચાયતમાં બૂથમાં મતદાન કરવા માટે જતા હોય છે એ લોકોની એ જ માંગ છે કે અમારું જે બૂથ છે અમારા ફળિયાના એ તુકવાડા ગામે જ મતદાન કરવામાં આવે તો એ લોકોને સરળતા પડી રહે રહે જગદીશ બોંગે ઇન ગુજરાત ન્યૂઝ કપરાડા ધારણ મડગાવ